સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા લોકસભા સીટના પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ ડિબેટ ટીમના સભ્ય સહપ્રવક્તા શ્રદ્ધાબેન ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે બે દિવસ પહેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપની સેશન પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે આજે હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા લોકસભા સીટના પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ ડિબેટ ટીમના સભ્ય સહપ્રવક્તા શ્રદ્ધાબેન ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરેલા વિકાસના કાર્યો અને છેવાડાના લોકો સુધી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પૂરી પાડવામાં આવી છે જ્યારે ભારત દેશ વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિકાસના કાર્યને લઈને ચૂંટણી લડશે ત્યારે આગામી દિવસોમાં વિકાસશીલ ભારત જે વિકસિત ભારત બનશે તેવી શ્રદ્ધાબેન ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. મોદીજીના શાસનમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા 10 વર્ષમાં ભારત જે ગતિથી અગ્રેસર છે, વિકાસની જે હરણફાળ આપણે ભરી રહ્યા છીએ અને વિશ્વમાં પણ એક નોખું અને અનોખું આપણે નામ ભારતનું પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. આજે વિશ્વગુરુ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છીએ. જનજનમાં ક્યાંક ને ક્યાંક એ વાત માને છે કે ભાઈ મોદીજી કોઈ પણ વાત અગર કહે છે એટલે મોદીજીની ગેરંટી ચાલે છે, મોદીજી જે કહે છે એ કરી બતાવે છે. આ વાત જનમાનસ ઉપર અસર કરી છે અને કારણ કે એમને કરેલા કામ, અત્યારે તમે જુઓ કે કોઈ પણ વિસ્તારમાં તમે ક્યાંય પણ જાઓ છો તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં સરકારનો લાભ ન પહોંચ્યો હોય. એટલે અમને ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છે. અત્યારે એક આખો માસ, એક આખો નવો વર્ગ ઊભો થયો છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચાર જાતિ સિવાય એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલા બધા આટલું બધું માસ આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી. અત્યારે તમે જુઓ કે એટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી લાભ, જનતા સરકારના લાભ પહોંચી રહ્યા છે એ વાત ખરેખર આવકાર્ય છે. અને આગામી ઇલેક્શન 2024માં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત 100% પ્રધાનમંત્રીની શપથ લેશે જેવો અમને વિશ્વાસ છે અને જનતા પણ એમને ખોબલે ને ખોબલે મત આપશે એમાં કોઈ મિનમેખ નથી. સાબરકાંઠા જિલ્લા વર્ષોથી ક્ષત્રિય સમાજના વોટ બેંક તરફ રહી છે, આપણે કેવા ઉમેદવારની પસંદગી કરાવશે અને કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે? ઉમેદવારોની પસંદગીની વાત આવે તો એ સંગઠનનો વિષય છે, એટલે સંગઠનના વિષયમાં હું નહીં પડું. એ સંગઠનનો વિષય છે ઉપર અમારું શીર્ષસ્થ નેતૃત્વ લઈને અમારા જિલ્લાના જે પ્રમુખ છે, મહામંત્રી છે, જિલ્લાની જે સંગઠનની ટીમ છે એ લોકો ઉમેદવારનું નક્કી એ લોકો કરશે. મુદ્દો તો વિકાસનો જ છે, અમે બીજા કોઈ મુદ્દા સાથે ડરતા જ નથી. કોઈ જાતિવાદના મુદ્દા સાથે ક્યારે ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસનો મુદ્દો છે, લોકોના કલ્યાણનો મુદ્દો છે. ભારતને 2047 સુધી કે જે આપણે વિચાર્યું નહોતું કે વિકાસશીલ ભારત કહેતા હતા એ ભારત વિકસિત ભારત બનશે આવો સંકલ્પ કરનાર વડાપ્રધાન આપણને મળ્યા છે, તો વિકસિત ભારત તરફ અગ્રેસર થવાનો આ જ સંકલ્પ છે અને આ જ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીશું. મહિલાને પ્રાધાન્ય અપાશે? જી, ડેફિનેટલી મહિલા માટે સૌથી વધારે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી મહિલાલક્ષી સરકાર તમે ચોક્કસથી એમને કહી શકો, કારણ કે 800માંથી 400થી વધારે યોજના તો માત્ર મહિલાઓ માટે આ સરકાર આપી ચૂકી છે. અને અત્યારે લાસ્ટ જેવું પણ નવું ભારત મંડપમની આપણે વાત કરીએ, નવી પાર્લામેન્ટ શરૂ થઈ ત્યારે જ એમને સૌથી પહેલો જ શક્તિવંદન નારી અધિનિયમ લાયા છે, એટલે 33% મહિલા અનામતની વાત છે. હા, એ 2029 એટલે આના પછી લાગવાની છે, પણ ડેફિનેટલી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા પંચાયત એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને પ્રાધાન્ય